જો બાળકો, આપણે લગભગ ગણિતના પાંચ ચેપ્ટર ચેપ્ટર એક બે ત્રણ ચાર અને પાંચ પાંચે પાંચ ચેપ્ટરના ગણિતના વિડીયો બનાવી દીધા. હવે ધોરણ દસ વિજ્ઞાન સાયન્સ નવી બુક્સ આવી ગયેલી છે. એની અંદર આપણે મેઇન જે આગળનો ચેપ્ટર છે એ બધા લગભગ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે ટૂંકમાં રસાયણ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનને લગતો આપણે આગળનો ચેપ્ટર છે લગભગ બધો. એનો પહેલો જે પાર્ટ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. જો વિજ્ઞાનમાં તકલીફ ક્યાં પડે છે છોકરાઓ, બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાન જેવા હોય બરાબર, પેશી આધારિત પાઠ હોય, કોષો આધારિત પાઠ હોય, પર્યાવરણના પાઠ હોય, એ લગભગ આવડે છે. તકલીફ ક્યાં પડે છે રસાયણ વિજ્ઞાનની અંદર અને થોડી ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર. આપણે ભાગ જ પડેલા છે, થોડા રસાયણ વિજ્ઞાનના પાઠ છે, થોડા ભૌતિક વિજ્ઞાનના પાઠ છે, થોડા જીવવિજ્ઞાનના પાઠ છે અને પર્યાવરણ. એટલે ટૂંકમાં હવે ચાર વિભાગ આપણે ધોરણ દસની અંદર જોવા મળે છે. તકલીફ રસાયણ વિજ્ઞાનમાં 100% છોકરાઓને પડે છે. એટલે હું જે વિડીયો બનાવીશ, કારણ કે હું પોતે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એમએસસીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી થયેલો છું એમએસસી બીએ, એટલે કે આ રાસાયણિક પ્રક્રિયાઓ તેના સમીકરણ, આવર્ત કોષ્ટક શું છે, તત્વો શું છે, એમાં ધાતુ અધાતુ શું છે, એ બધું ધોરણ 9ની અંદર લગભગ આપણે ભણી ગયા છે. ધોરણ 9 નહીં, ધોરણ 7-8માં લગભગ એ બધું આવે છે. અહીં ડાયરેક્ટ તમારે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો શરૂ કરી દીધા છે, પણ એ પહેલાં આપણે અણુસૂત્ર એટલે શું, તત્વો એટલે શું, ધાતુઓ અધાતુઓ અર્ધધાતુ, એ લગભગ ધોરણ 9ના જ્યારે વિડીયો બનાવીશ બરાબર છે તો તમે ભણેલા જ હશો ધોરણ 9ની અંદર અવ 10માં એટલે. છતાં પણ હું તમને એ પુનરાવર્તન સ્વરૂપે પહેલાં કહેતો જ રહીશ જ્યારે ભણાવું ત્યારે બરાબર. એટલે ખાસ તમારે કાંઈ કંઈ ખરેખર શરૂ કરવાની જરૂર હતી, ધાતુ અધાતુથી શરૂ કરવાની જરૂર હતી બરાબર છે, પણ આ લોકોએ ડાયરેક્ટ સમીકરણ શરૂ કર્યા છે, કંઈ વાંધો નહીં. પણ જ્યારે જે સમજૂતી, ધારો કે તમને ધાતુ અધાતુનું વિશે આવવામાં આવશે, ધાતુ ઓક્સાઇડ અધાતુ ઓક્સાઇડ એસિડ બેઝ શું છે, એટલે કે ટૂંકમાં આપણે આખું રસાયણ વિજ્ઞાન ભેગું કરી હું તમને આખો પાઠ સમજાવવા પ્રયત્ન કરીશ. એટલે તમે નોટ પેન ખાસ યાદ રાખજો અને જોડે પેન્સિલ એટલે કે જો જરૂર પડે તો તમારે ટીક કરી રખાય અને થોડું લખી રખાય બરાબર છે. શરૂ કરી દઈએ ધોરણ 10 રાસાયણિક પ્રક્રિયાઓ અને તેનો સમીકરણ બરાબર. એટલે ટૂંકમાં શું છે, રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે અને એની વચ્ચે બરાબર સમીકરણ બનતા હશે. સમીકરણ એટલે કે એવી પ્રોસેસ, પ્રક્રિયા કોઈ જોડે પ્રક્રિયા થાય નિપજ બને, એ તો આપણે ઠીક 9માં ભણે અને આગળ 8માં આવી ગયું બરાબર છે. એટલે એ રીતે તમારે સમીકરણ દર્શાવવાનો છે. સમજૂતી ચોપડી જોડે રાખીને કહીશ એટલે તમને ચોપડીમાંથી ખબર પડશે અને થોડું વધારાનું જ્ઞાન હશે, હું ચાલુમાં તમને આપતો રહીશ. અહીં કહે છે કે રોજિંદા જીવનમાં આપણે અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, એમ રોજિંદા જીવનમાં એવું નહીં કે સ્પેશિયલ આપણે કહીએ બરાબર, કે એસિડની એનએસસીએલની બેઝ એનએચ સાથેની પ્રક્રિયા ખબર પડે તમને, જે ધારો કે એચસીએલની એનએચ સાથેની પ્રક્રિયા એટલે એનએસસીએલ બને, એ બધું નથી કહેતા ખબર. પણ રોજિંદા જીવનમાં તમારે થતી હોય એવી પ્રક્રિયાઓ કહી તો તમને અહીં છે બરાબર. લોખંડ આપણે પડેલું રહેતા ચોમાસું હોય તો ચોમાસાની અંદર લોખંડ જોઈએ કે એની ઉપર એક કાટ બાજે છે બરાબર. એ કાટ બાજવાનું કારણ શું, તો એ એફી કહેવાય બરાબર. લોખંડ એ વાતાવરણમાંના ઓક્સિજન જોડે રાસાયણિક પ્રક્રિયા કરે, ભેજ જોડે રાસાયણિક પ્રક્રિયા કરે અને Fe2O3XH2O. અત્યારે જરૂર નથી પણ આ સામાન્ય સમજણ તમને આપું. એટલે લોખંડ ઉપર કાટ લાગે, લોખંડ ઉપર નહીં, આપણે ઘરમાં તાંબાના ને બધા વાસણ પડી ગયા હોય છે તમે જોયા હશે બરાબર, એલ્યુમિનિયમની ઉપર પણ, એ દરેક ધાતુ ઉપર શું અમુક કાટ લાગેલો જોવા મળે છે, એક પ્રકારની રાસાયણિક જ પ્રક્રિયા છે. બીજી આપણે ઘરે સામાન્ય કે દૂધ હોય તો દૂધમાંથી જે દહીં બને એ રાસાયણિક પ્રક્રિયા છે. આપણા ખોરાકમાં જે પાચન, આપણે જે ખોરાક ખાઈએ બરાબર, એ ખોરાકનું આપણા શરીરની અંદર જે પાચન થાય એ બધું રાસાયણિક પ્રક્રિયા છે. એ સિવાય શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. એટલે કે ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા એવું નહીં કે બહાર જ જોવા મળે બરાબર, આપણી આજુબાજુ સતત આ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ જ હોય છે, એમ તમને સમજણ આપવામાં આવી છે. એટલે રાસાયણિક પ્રક્રિયા જે છે બરાબર છે, સતત જોવા મળે છે આપણને આપણી આજુબાજુ. આપણે ખોરાક બનાવીએ ત્યારે, ખોરાક ખાઈએ ત્યારે એનું પાચન થાય, એ સિવાય ધાતુઓનું કટાવવું એ પણ અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. પછી અમુક પદાર્થો બનાવવા બરાબર, જે તમારા રાસાયણિક સમીકરણ સ્વરૂપે આપણે હું તમને ચાલુ હશે ત્યારે સમજાય છે બરાબર છે. એટલે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે અને એ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે ગુજરાતીમાં અને અણુસૂત્રો લઈને સમીકરણ સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. એ તમારે ધોરણ 10ની અંદર પહેલા પાઠમાં ભણવાનું છે. અહીં એક પ્રયોગ તમને આપેલું છે બરાબર, મેગ્નેશિયમનો અંદર પ્રયોગ છે. એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે બરાબર, આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે ગરમ કરવાની છે. શું કરવાની છે, ગરમ કરવાની છે. અંદર તમને પ્રયોગ આપેલો છે, એ મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરો એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ
હવે બધા નામકરણ જે છે ને એ તમે ધોરણ નવમાં થોડા ભણ્યા હશો, બરોબર છે? એમાં પૂરી સમજૂતી આપવામાં આવેલી છે કે આપણે નામકરણ આવડવું જોઈએ. જોડે જોડે એ અણુ હોય અથવા તો પરમાણુ હોય તેની સંજ્ઞા હોય, એ સંજ્ઞાએ થોડી આવડવી જોઈએ. 114 પ્રકારના તત્વોમાં આપણે ધોરણ નવની અંદર ભણેલા હતા અને તમારે લગભગ આગળના પાઠમાં આવશે, બરોબર છે? એટલે એની સંજ્ઞાઓ આપણને આવડતી હોવી જોઈએ. પછી અણુસૂત્ર પણ આવડતા હોવા જોઈએ, બરોબર છે? મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમની ધાતુ જે છે અને ગરમ કરવું એટલે ઓક્સિજનની હાજરીમાં, બરોબર, ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો એટલે MgO બને છે, આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. હવે પડે તમને જે કહું છું, પણ હવે આ સમીકરણ સાદા સ્વરૂપમાં કહેવાય, પણ આ સમીકરણને આપણે તમારા અંદર ભણવાનું જ આવશે કે સમીકરણને સંતુલિત કરવું, બરોબર. હવે સંતુલિત કરવું એટલે શું? તે આ O2 સ્વરૂપે હોય, બરોબર. એટલે અહીં જે છે એ મેગ્નેશિયમ આપણે ટ્વાઇસ Mg વત્તા O2 સ્વરૂપે, બરોબર, O2 સ્વરૂપે લઈએ એટલે સમીકરણ બને ટ્વાઇસ MgO. એટલે આ સમીકરણ સાચું, બરોબર. આપણે મેગ્નેશિયમને આપણે ઓડે મેં લખ્યું કે Mg ની O જોડી પ્રક્રિયા થઈ MgO બને, બરોબર. પણ અમુક વસ્તુ શું છે કે અણુ સ્વરૂપે અમુક તત્વો પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા નથી, એ O2 જ હોય. એ ટૂંકમાં શું કહેવાનો મતલબ છે, એ અણુ સ્વરૂપે જ હોય. હવે ઓક્સિજન જે છે, બરાબર છે, એ ઓક્સિજન જોડે સહસંયોજક બંધ બનાવી O2 સ્વરૂપે જોવા મળે છે. આ તમે ધોરણ 9ની અંદર બંધો જે છે આયનિક બંધ અને સહસંયોજક બંધ એમાં સમજૂતી આપવામાં આવી છે. એટલે આ O2 સ્વરૂપે જોવા મળે છે. કયા સ્વરૂપે? O2 સ્વરૂપે. એટલે કે આ બે લઈએ તો આપણે મેગ્નેશિયમના બે, બરાબર, અણુ લેવા પડે છે. એટલે કે મેગ્નેશિયમના બે અણુ ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરી આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. શું થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ. મેગ્નેશિયમ છે એ ધાતુની પટ્ટી સોલિડ સ્વરૂપે જોવા મળશે. કયા? સોલિડ. હવે IS કેમ લખીએ, L કેમ લખીએ? સોલિડ, લિક્વિડ, એક્વસ અને ગેસ, આ ચાર પ્રકાર અહીંયા આગળ એના સ્વરૂપ લખવામાં આવે છે. એની સમજૂતી આપણે આગળ તમને આપીશ. એટલે કે મેગ્નેશિયમ સોલિડમાંથી આપણે આ પાવડર સ્વરૂપે, બરાબર, સોલિડ જ મળે છે, પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ ભૂખરા પાવડર સ્વરૂપે આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. એ તમને આકૃતિમાં દર્શાવવામાં આવેલી છે. એટલે કે ટૂંકમાં આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે અને એને આપણે આ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું થાય, બરાબર? તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે અવસ્થામાં રૂપાંતર થાય. કદાચ સોલિડનું સોલિડમાં થાય, સોલિડનું લિક્વિડે થાય, બરાબર, લિક્વિડનું એક્વસે થઈ જાય, બરાબર. એટલે અવસ્થા બદલાય એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. બીજું રંગ પરિવર્તન થાય અમુક, બરાબર છે. ધારો કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી અને આ બેમાં કલરમાં આપણને ફરક જોવા મળે છે. આ ભૂખરો રંગ જોવા મળે છે થોડો, બરાબર છે. એટલે કહેવાનો મતલબ રાખોડી ભૂખરો રંગ જોવા મળે છે. એ કહેવાનો મતલબ શું? રંગ પરિવર્તન થાય ત્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય. અમુક ટાઈમ શું થાય છે કે હાઇડ્રોજન વાયુ ઉદ્ભવ થતા જોવા મળે છે. આ કેટલી રાસાયણિક પ્રક્રિયા થશે એ તમને કહીશ કે વાયુ ઉદ્ભવન થાય ત્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય અને અમુક વખત ઉષ્માનું શોષણ થાય કાં તો ઉષ્માનું ક્ષેપણ થાય. એટલે કે ટૂંકમાં તાપમાન વધે કાં તો તાપમાન ઘટે. એટલે કે ટૂંકમાં જો ચોપડીને તમને પેજ નંબર 2 પર સમજાવવામાં આવ્યું છે, આટલી વસ્તુ થાય, અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુ ઉદ્ભવો કે તાપમાન પરિવર્તન, બરાબર, પરિવર્તન એટલે વધવું કે ઘટવું, એટલે આટલું વસ્તુ થાય ત્યારે તમારે સમજવું કે ત્યાં પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરાબર છે. એટલે આ પ્રક્રિયા તમને જોઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે તમને પ્રક્રિયા આપી. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ, બરાબર. હવે એના પછી તમને આ જે સમીકરણ લખ્યું, બરાબર, એમાં તમને દર્શાવેલું છે કે MgO Mg વત્તા O2 બરાબર MgO. હવે આ સમીકરણ એ સાચું કે ખોટું? સાચું ખોટુંનો સવાલ નથી. આ સમીકરણ આપણે આ સ્વરૂપે લખી શકીએ, પણ આમાં જુઓ કે પ્રક્રિયકના જેટલા અણુ હોય એટલા જ અણુ આપણને નિપજમાં મળવા જોઈએ. કેમ? તો દળ સંચયનો નિયમ, દળ સંચયનો નિયમ ધોરણ 9 એની અંદર શું કહે છે, કેમેસ્ટ્રીની અંદર, રસાયણની અંદર, કે જ્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયામાં જેટલા પરમાણુ કે અણુ ભાગ લે એટલા જ અણુ પરમાણુ નિપજમાં હોવા જોઈએ. ટૂંકમાં અહીં જેટલું દળ હોય એટલું જ દળ અહીં હોવું જોઈએ. દળનો વધારો ના થાય, દળમાં ઘટાડો પણ થવો જોઈએ નહીં. એને દળ સંચયનો નિયમ કહેવામાં આવે છે. એટલે કે કોઈપણ સમીકરણને આપણે સંતુલિત કરવું પડે. શું કરવું પડે? સંતુલિત. તો એમ થાય કે સમીકરણ સાહેબ સંતુલિત કેવી કરવું? તો તમારે પહેલાં તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ MgO, આ એક અનિંદર સમજૂતો આપો. આમાં MgO એક છે તો MgO એક છે, એ બરાબર. અહીં O2ના બે છે, અહીં O2નો એક છે, એટલે મારે અહીં બે કરવા પડે. હવે O2ના બે થઈ ગયા, O2ના બે કર્યા તો પાછા MgO બે થાય, તો માટે મારે 2 અહીં MgO વત્તા O2. એટલે આ સમીકરણ આપણે સંતુલિત કરી દર્શાવી શકીએ છીએ. એટલે સમીકરણ સંતુલન કરવું, બરાબર, એ પ્રોસેસ
પણ તમારે આ રાસાયણિક પ્રક્રિયામાં તમને આવડવી જોઈએ, બરાબર. તો રાસાયણિક સંતુલન કરવું એના પહેલાં આ સમીકરણ એટલે શું તમને સમજણ આપ્યું. આપણે જેની પ્રક્રિયા કરીએ એને પ્રક્રિયકો કે શું કહે છે, પ્રક્રિયકો. આ બધું નવમાં આવે છે તો પણ તમને સમજૂતી ફરી આપું છું. આ પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર. આ એરો મારી એનો મતલબ શું છે કે પ્રક્રિયા આ સાઈડથી આ સાઈડ જાય છે, પ્રક્રિયકોમાંથી નિપજો આ બાજુ જે મળે એને નિપજો કહેવામાં આવે છે. એટલે કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, પ્રક્રિયા દરમિયાન અહીં ખૂબ વખત આપણે વાતાવરણ તાપમાન બરાબર છે એ દર્શાવવામાં આવે છે. શું દર્શાવે છે કે એટલા તાપમાને એટલા વાતાવરણે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ મળે છે, બરાબર. એટલે કે રાસાયણિક સમીકરણને તમારે આ સ્વરૂપે દર્શાવવું પડે છે. તો પ્રક્રિયકો થાય કે સાહેબ શું બે હોય, ત્રણ હોય, એક જ હોય, તો ઘણા બધા હોઈ શકે છે, બરાબર. એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, એ એના પ્રકાર ઉપર આધાર રાખે. એટલે આ ચેપ્ટરમાં તમારે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો ભણવાના છે. એમાં તમારે વિઘટન આવશે, યોગશીલ આવશે, ઓક્સિડેશન આવશે, રિડક્શન આવશે, એ બીજા વિભાગમાં લઈશું. પણ પ્રક્રિયકો તમારે મેં અહીં જો દર્શાવ્યા બે છે. અમુક ટાઈમ શું થાય, એક પ્રક્રિયકમાંથી એ બે બને. ધારો કે એક સાદું સમીકરણ લો તમને, CaCO3 અને આપણે ચૂનાનો પથ્થર કહીએ ગુજરાતી ભાષામાં, બરાબર છે. અથવા તો એને રસાયણ વિજ્ઞાનની ભાષામાં કેલ્શિયમ કાર્બોનેટ કહે છે. એને ગરમ કરો તો તમારે CaO + CO2 મળે, અને કાર્બન ડાયોક્સાઇડ કહે અને કેલ્શિયમ ઓક્સાઇડ કહે છે. અને કડી ચૂનો કહેવામાં આવે છે, આપણે ઘરની અંદર ધોરવા માટે વાપરીએ ને એ આ છે, બરાબર. એટલે કે જો અહીં એકમાંથી બે બને, બરાબર છે. એટલે કે પ્રક્રિયકો એકે હોઈ શકે, બે પ્રક્રિયકો હોઈ શકે, ત્રણ પ્રક્રિયકો હોઈ શકે. એટલે પ્રક્રિયકો વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય. કેવી થાય, કાં તો ઉષ્મા આપવામાં આવે, ઉષ્મા લેવામાં આવે, કાં તો અંદર અંદર રાસાયણિક પ્રક્રિયા થાય, બંધો તૂટે, ગમે તે થાય, પ્રક્રિયકો વચ્ચે એ થઈ અંતે મને આ નિપજ મળે છે. અને એ જે તમે ગુજરાતી બોલ્યા એને અણુસૂત્ર સ્વરૂપે દર્શાવો એને સમીકરણ કહેવામાં આવે છે. એટલે મેઇન વસ્તુ શું છે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ એટલે શું, તો રાસાયણિક પ્રક્રિયા અંદર પ્રક્રિયકો ભાગ લે, પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને અંતે નિપજો મળે છે. બીજી વસ્તુ યાદ રાખવાની, સમીકરણ સંતુલિત કરવું એ તમારા અંદર દર્શાવેલું છે બીજો ટોપિક. તો સમીકરણ કેમ સંતુલિત કરવું, તો યાદ રાખો કે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જે પ્રક્રિયકો લીધા એમનું દળ જ્યારે પ્રક્રિયા થઈને નિપજ બને ત્યારે એ દળ જે છે એનું સંરક્ષણ થાય છે, એને દળ સંચયનો નિયમ કહે છે. એટલે કે જેટલા પરમાણુ કે અણુ ભાગ લે એટલા જ અણુ પરમાણુ નિપજમાં મળવા જોઈએ. જો અહીં તમને સમજાવો, અહીં CA1 તો CA1, ઓક્સિજન 3 તો જો 2 અને 1 3, ઠીક છે ના, કાર્બન 1 તો કાર્બન 1. એટલે કે ટૂંકમાં આ સમીકરણ સંતુલિત કરેલું છે. એટલે સમીકરણ સંતુલિત કરવું એટલે પ્રક્રિયકો અને નિપજના પરમાણુઓને તમારે સેટિંગ કરવા પડે છે, બરાબર છે. એવું એક મસ્ત ઉદાહરણ તમને આપેલું છે સમીકરણ સંતુલિત, બરાબર છે. એ આપણે હું તમને લઉં એટલે ચોક્કસ ખબર પડી જાય કેવી રીતે સેટિંગ કરીએ. ધારો કે આપણે લોખંડની કટાવવાની પ્રક્રિયા Fe+H2O પ્રક્રિયા Fe3O4, બરાબર છે, અને હાઇડ્રોજન વાયુ એનું ઉત્પન્ન થતો જોવા મળે છે, બરાબર. આ સમીકરણ સંતુલન તમને બીજું ટોપિક છે એ સમજાવો. સમીકરણ કેવી રીતે સંતુલિત થાય, બરાબર. તો સમીકરણ સંતુલિત કેવી રીતે થાય, તો આપણે આ પ્રક્રિયકો છે, પ્રક્રિયા થઈ નિપજો મળે, બરાબર છે. હવે જો આ બાજુના અણુ પરમાણુ જોવાના, આ બાજુના જોવાના, બરાબર છે. જો Fe3 છે, Fe1 છે, પોતાની રીતે તમે ચોપડીમાં સ્ટેપ બાય સ્ટેપ કીધો છે પણ પોતાની રીતે તમે આ રીતે પણ કરી શકો છો. એક બે સમીકરણો આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમને 100% ખબર પડી જાય. એટલે Fe3 છે તો મારે અહીં 3 Fe કરી દેવા, ઓકે, બરાબર છે. 3 Fe કર્યા. બીજું ઓક્સિજન 4 છે, કેટલા છે, 4. અહીં જો ઓક્સિજન 1 જ છે, કેટલો છે, 1 જ છે. એટલે મારે ઓક્સિજન કેટલા કરવા પડે, 4 કરવા પડે. કેટલા કરવા પડશે, 4. એટલે 4H2O એટલે ઓક્સિજન થઈ જાય, એટલે Fe3O4 થઈ ગયો, બરાબર છે. એટલે કે 3 Fe ના થયા, જો ખાસ જો, બરાબર છે. અને ઓક્સિજનના કેટલા જોઈએ છે મારે, 4. તો ઓક્સિજનના મેં 4 Fe3O4 મારે પતી ગયું, બરાબર. વધ્યું શું, તો પાછા 4 × 2 = 8 હાઇડ્રોજન, તો એ મૂકી દો 4 × H2 થઈ ગયું, જો, બરાબર. જેટલા પરમાણુ Fe ના હતા એટલા પરમાણુ પેલી બાજુ થઈ ગયા, જેટલા પરમાણુ હાઇડ્રોજનના હતા એટલા પરમાણુ થઈ ગયા, જેટલા ઓક્સિજન, તો આને સમીકરણ સંતુલન કહેવાય, બીજું કશું છે નહીં. એટલે સમીકરણ સંતુલન કરવામાં તમારે આ રીતે પ્રક્રિયકને જોવાનું, નિપજને જોવાનો. બે પ્રક્રિયકો હોય, બે નિપજ હોય, તો અમે સેટિંગ કરી 2 વડે 3, ટૂંકમાં જેમ આપણે ગણિતમાં લસા ઘુસા કરીએ
बराबर लसा लीए छे टूंकमां भूसा तूटी लसा लीए ए रीते तमारे सेटिंग करी आ समीकरण संतुलित करवू बराबर छे ए तमने अंदर समझावामां आवेलू छे बराबर छे। अमुक रासायणिक प्रक्रियाओ घणी बधी लखेली छे એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ તમારે થોડી લખતી જવાની એટલે પ્રેક્ટિસે થાય અને આ પાઠ શું કહેવા માંગે છે એ તમને જોડે ખબર પડે એટલે આપણે બે વસ્તુ ભણ્યા રાસાયણિક પ્રક્રિયા એટલે શું તો પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અંતે જે નિપજો બને બરાબર એને રાસાયણિક પ્રક્રિયા કહે આપણી આજુબાજુ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ મેં તમને સમજાવ્યું। બીજું સમીકરણ એટલે શું તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકો ભાગ લે નિપજો બને તો પ્રક્રિયકોને આપણે અણુસૂત્ર સ્વરૂપે દર્શાવવાના વચ્ચે તાપમાન દબાણ કે ગમે તે દર્શાવવાનું અને પછી જે નિપજો બને આ જે દર્શાવ્યું એને સમીકરણ કહેવામાં આવે છે। પછી એના પછીનો ટોપિક સમીકરણ સંતુલન તો એ તમને મેં ભણાવ્યું બરાબર કે તમારે સંતુલન કરવું એટલે કે દળ સંચયના નિયમનું પાલન કરવું જેટલા પ્રક્રિયકોમાં અણુ પરમાણુ હોય એટલા નિપજમાં તમારે મેળવવા એટલે આ રીતે તમે પેજ નંબર જો 3 અને 4 મેં ટૂંકમાં સમજાવ્યું એ તમને આખું પેજ કરીને સમજાવવામાં આવેલું છે પણ બંને વસ્તુ એક જ છે એટલે અંતે તમારે જો સમીકરણ મળે છે 1.10 મેં લખ્યું આ અંતે સમીકરણ તમે મેળવી શકો છો। આવા ઘણા બધા સમીકરણ તમને અંદર આપવામાં આવેલો છે એ રીતે તમે બધા સમીકરણ ના આવડે તો આપણને જો તમને કહું દરેક જે મુદ્દો હોય એનો એક કે બે સમીકરણ આવડે તો તમારે ચાલશે વધારે પડતો સમીકરણ યાદ ના રહે તેની કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં। એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ કે પહેલા પાર્ટની અંદર આ પાર્ટની અંદર મેં તમને રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ સમજાવ્યું તો એના પછી પ્રશ્નો શરૂ થાય છે। શું થાય છે પ્રશ્નો હવે એ પ્રશ્નોના જવાબ એ હું તમને બરાબર જ્યારે વિજ્ઞાનના જેટલા અંદર ચાલુમાં પ્રશ્નો જવાબ છે એ પ્રશ્નોનું તમને સમજૂતી પણ આપીશ અને એ પ્રશ્નોની અંદર કયા મુદ્દા આપણે આગળ ભણ્યા એની ફરી વખત પાછું પુનરાવર્તન સ્વરૂપે સમજૂતી આપીશ એટલે ખાસ તમારે નોટ અને પેન રાખવાનું જો તકલીફ પડે તો તમારે નોંધી લેવાનું બરાબર છે। એટલે સૌ પ્રથમ એ ટોપિક જે ભણ્યા એ ટોપિકને આધારે પ્રશ્નો કહે છે મેગ્નેશિયમની પટ્ટીમાં હવામાં સળગાવતા પહેલાં જ આપણે મેં પ્રક્રિયા કરી હતી કે 2x MgO બરાબર ઓટુ જોડે પ્રક્રિયા કરો તો 2x MgO મળે છે પણ આ પ્રક્રિયા કરતો પહેલો અને સાફ કરવામાં આવે છે મેગ્નેશિયમ તો પહેલું જ મેં તમને કીધું કે કોઈ પણ ધાતુ જે છે ને ધાતુ એ વાતાવરણના ઓક્સિજન સાથે કે ભેજ સાથે પ્રક્રિયા કરે છે શું કરે છે પ્રક્રિયા એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક પડ ચડી જાય શું થઈ જાય એક પડ ચડી જાય બરાબર એટલે કે ટૂંકમાં કાટ ખાવી જાય ગુજરાતી કહીએ તો એ જોખી પડી જાય એટલે એને ચમકદાર બનાવવા માટે મેગ્નેશિયમની પટ્ટીને પહેલાં ઘસીએ એટલે આ પ્રક્રિયા જે આપણે ગરમ કરવાની સળગાવવાની પ્રક્રિયા છે ને એ ખૂબ જ ઝડપથી સારી રીતે થઈ તમને આ પાવડર મળે છે એટલે માટે એને ચળકાટવારી કરવા માટે કાટ ઉતારવા માટે આપણે એને સાફ કરવામાં આવે છે આ એનો જવાબ થાય। હવે તમને 3 સમીકરણ આપેલા છે કે નીચે દર્શાવેલા રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત સમીકરણ લખો બરાબર હવે તમને ગુજરાતી મેં લોકોએ તમને આપેલા છે બરાબર છે ચોપડી જોડે રાખજો હું ખાસ કહીશ તમને હાઇડ્રોજન અને ક્લોરિન બરાબર હાઇડ્રોજન વત્તા ક્લોરિન અને આ બાજુ બને હાઇડ્રોજન ક્લોરાઇડ બરાબર આ પ્રક્રિયા થાય છે બરાબર હવે આપણને જો 114 તત્વો વિશે આગળ મેં તમને કીધું ના હોય તો તમારે ધોરણ 9 થોડી ચોપડીએ જોડે રાખવાની અથવા તો આની અંદર પાછળના પાઠમાં તમારા તત્વો વિશે ધાતુ વિશે અધાતુ વિશે એસિડ બેઝ વિશે આપેલું છે કારણ કે તમને જો આ સમીકરણ અથવા તો સંજ્ઞા નહીં આવડે તો તમે ગુજરાતીનું સમીકરણ સ્વરૂપે પ્રક્રિયાના સમીકરણ સ્વરૂપે લખી શકશો નહીં બરાબર એટલે ખાસ યાદ રાખો હાઇડ્રોજનને આપણે એચ સ્વરૂપે દર્શાવીએ આ સીએલ સ્વરૂપે દર્શાવીએ અને HCl મળે છે પણ હાઇડ્રોજન એ મેં તમને કીધું હતું એમ બરાબર છે H2 સ્વરૂપે જ મળે છે એટલે બે હાઇડ્રોજન બે ક્લોરિનની આરતી પ્રક્રિયા થઈ બરાબર 2x HCl આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે બરાબર એટલે આ સમીકરણ તમે બરાબર 2x H અથવા તો H2 સ્વરૂપે આમ H2 બરાબર એની Cl જોડી પ્રક્રિયા અને 2x HCl બરાબર એટલે કે સાદી સમીકરણ આ રીતે થાય તમારે બરાબર H + Cl બરાબર HCl પણ એને સંતુલિત આપણે કરવું હોય બરાબર છે કારણ કે આણુ સ્વરૂપે જોવા મળે H2 સ્વરૂપે હાઇડ્રોજન બરાબર છે તો એને Cl જોડે પ્રક્રિયા કરવી હોય તો 2H લાવવા માટે અહીં 2 Cl કરવા પડે છે એટલે કે H2 + 2x Cl બરાબર તમારે 2x HCl મળે છે એ તમારે પહેલું છે બરાબર છે એટલે આ રીતે તમે એને લખી શકો છો। બીજી પ્રક્રિયા તમને આપેલી છે કે બેરિયમ ક્લોરાઇડની એલ્યુમિનિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયા બરાબર બેરિયમ ક્લોરાઇડ બેરિયમ ક્લોરાઇડનું તમને અણુસૂત્ર આવડવું જોઈએ એ BaCl2 થતું જોવા મળશે કેમ કારણ કે બેરિયમ જે છે એ તમારો સમૂહ પહેલો સમૂહ બીજો સમૂહ ત્રીજો સમૂહ બરાબર 7મો સમૂહ 8મો સમૂહ એના આધારે આપણે આ સમીકરણો લખતા જોવા મળે છે એટલે પહેલાં
આવર્ત અને સમૂહ વિશેની સમજ ધોરણ 9માં જો હશે તમને તો આ તમે અણુસૂત્ર લખી શકશો. એની છે એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે એલ ટુ એસ ઓ ફોર થ્રાઇસ થશે. કેમ? કે એસ ઓ ફોર માઇનસ ટુ આવે અને એલ માઇનસ એલ પ્લસ થ્રી આવે છે. એલ્યુમિનિયમ એ ત્રીજા સમૂહમાં આવે એ ત્રણ ઇલેક્ટ્રોન આપે અને એસઓ ફોર માઇનસ ટુ એટલે કે એ શું કરે છે પોતાના આમાંથી બે ઇલેક્ટ્રોન લે છે એટલે એનો લસા લઈએ તો છ થાય છે. એટલે આપણે એ એલ આ થ્રી છે એની જોડ જાય અને ટુ એ આની જોડ આવે એટલે એલ ટુ એસઓ ફોર થ્રાઇસ. એટલે કે ટૂંકમાં બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ જોડે રાસાયણિક પ્રક્રિયા થઈ આપણને બરાબર છે શું મળે છે તો બેરિયમ સલ્ફેટ એવું દર્શાવ્યું છે સમીકરણની અંદર. આપણને બેરિયમ સલ્ફેટ એટલે બી એ એસઓ ફોર બરાબર છે. બેરિયમ સલ્ફેટને કહેવાય બી એ એસઓ ફોર અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એને એલ સી એલ થ્રી કહે છે. બરાબર આટલું વસ્તુ યાદ રાખે. હવે જો આ સમીકરણ મેં સાદા જે મને ગુજરાતી નામ આપ્યા એ પરથી મેં એના અણુસૂત્રો મૂકી દીધો. હજુ સમતોલન કર્યું નથી બરાબર છે. હવે તમારે અને સમતોલન તમારે કરવું હોય બરાબર બી એ સી એલ ટુ એલ થી એસઓ ફોર થ્રાઇસ અને બી એ એસઓ ફોર અને એ એલ સી એલ થ્રી બરાબર એટલે આ બાજુ જેટલા પરમાણુ હોય એટલા તમારે અહીંયા લાવવા પડે છે. ધારો કે સમજીએ બી એના એક છે બી એનો એક છે અહીં એસઓ ફોરના ત્રણ છે. જો એસઓ ફોરના ત્રણ છે અને પહેલું પહેલું મારે અહીં એસઓ ફોરના ત્રણ કરવા જો સમતુલન ખાસ ધ્યાન રાખજો. એસઓ ફોરના ત્રણ છે એસઓ ફોરના ત્રણ કરે અહીં ત્રણ કર્યા એટલે બી એના એક હતા એ પાછા ત્રણ થઈ ગયા આવ્યા બરાબર એટલે મારે પાછા અહીં ત્રણ કરવા પડે. જે કરવાનું ધ્યાન રાખો ઉધરી મગજમાં એટલે એસઓ ફોરના ત્રણ કર્યા એસઓ ફોરના ત્રણ કર્યા એટલે બી એના ત્રણ થયા એટલે બી એના ત્રણ કર્યા ચલો વધુ બરાબર એટલે ત્રણ બી એ થઈ ગયા ત્રણ બી એ થઈ ગયા એસઓ ફોર થઈ ગયા એસઓ ફોર બાકી શું રહ્યું મારે એ એલના બે અને સીએલના છ બરાબર એટલે અહીં એ એલનો એક છે અને સીએલના ત્રણ છે એટલે અહીં હું બે કરી નાખું તો ટ્વાઇસ એ એલ સીએલ થઈ ગયા એ એલના બે થઈ ગયા સીએલના છ થઈ ગયા. જુઓ ટૂંકમાં કહેવાનો એક વસ્તુ આપણને એવી સમજ આપે કે એને કારણે આખું સમીકરણ સંતુલિત થઈ જાય છે બરાબર છે. એટલે આખું સમીકરણ તમારે વ્યવસ્થિત લખવું હોય તો જો અહીં તમારે લખવું એમ તો ત્રણ બી એ સી એલ ટુ વત્તા એ એલ ટુ એસઓ ફોર થ્રાઇસ સમીકરણ બને છે કે ત્રણ બી એ એસઓ ફોર વત્તા ટ્વાઇસ એ એલ સી એલ થ્રી આ એનું સાચું સમીકરણ થયું. ટૂંકમાં આપણે નામ પરથી સમીકરણ અણુસૂત્ર તો લખ્યા હતા પણ સંતુલિત નહોતું કર્યું. સંતુલિત કરવા માટે મેં અણુ પરમાણુઓ જોયા એમાં મેં પહેલાં પહેલાં એસઓ ફોરના જોયા ગમે તે એક પરથી તમે પકડી શકો એસઓ ફોરના ત્રણ કર્યા ત્રણ કર્યા જેવા એ ત્રણ કર્યા એટલે બી એ ત્રણ થયા તો જો બી એ ત્રણ કર્યા જેવા બી એ ત્રણ કર્યા તો સી એલ છ થઈ ગયા એ એલ બે થઈ ગયા તો મારે એ એલ અહીંયા આગળ હતું જ સેટિંગ થઈ જ જાય. લગભગ આ શું હોય છે તમે જો વ્યવસ્થિત રીતે લસા જેવું લો બે ત્રણ વડે ગુણાકાર એટલે તમારે સમીકરણ જો આ રીતે ત્રણ બી એ સી એલ ટુ વત્તા એ એલ ટુ એસઓ ફોર થ્રાઇસ થ્રી બી એસઓ ફોર ટ્વાઇસ એ એલ સી એલ થ્રી એટલે કે બીજું સમીકરણ છે એ તમે આ રીતે એને દર્શાવી શકો છો બરાબર છે. એટલે સમીકરણ તમારે ખાસ આ થોડું તૈયાર કરવું બરાબર ખાસ તમને અણુસૂત્રો જોવા કે અણુસૂત્રો જો તમને આવડશે તો સમતોલન કરવામાં લગભગ ભૂલ પડતી નથી. એના પછીની ત્રીજી પ્રક્રિયા કહું તમને સોડિયમની પાણી જોડેની પ્રક્રિયા છે બરાબર છે. હવે સોડિયમની પાણી જોડે સોડિયમને આપણે ખબર છે ખૂબ જ સક્રિય ધાતુ બરાબર સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા બરાબર. સોડિયમ એટલે કે એન બરાબર અને પાણી એટલે એચ ટુ ઓ બરાબર. એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને મને મળે શું બરાબર તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. હા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અણુસૂત્ર શું તો એન એ ઓ એચ અને મને હાઇડ્રોજન વાયુ બરાબર છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય નથી એટલે મારે એચ પણ જો એચ એકલો ના દર્શાવે મેં આગળ તમને કીધું હતું બરાબર છે. એને એચ ટુ સ્વરૂપે દર્શાવવું પડે. કયા સ્વરૂપે? એચ ટુ બરાબર છે. હવે જોઈએ કે સાચું શું છે. હવે સામાન્ય વસ્તુ જોઈએ આપણે એન એ એક છે એચ ટુ. હવે જો એચ ટુ અને ઓ એચ અને એચ સમજો એક એચ ટુ વપરાઈ જાય પણ એ બે એચ છે એટલે મારે અહીં શું કરવું પડશે? બે એચ કરવા પડશે. કેટલા? બે બરાબર એટલે ટુ એચ ટુ થશે. હવે કહેવાનું બરાબર અહીં બે એચ વપરાયા તો પાછા બે એચ રહ્યા બરાબર તો એને મારે અહીં બે લખવા પડે એટલે શું થશે? બે ઓ એચ અને બે એચ ટુ એ બંને ભેગા થઈ અને ટુ એચ ટુ તો બની ગયા બરાબર. પણ અહીં ટુ એન એ થાય છે એટલે મારે બે એન એ કરવા
પડે એટલે કહેવાનો મતલબ જો અમે ખાલી પહેલાં સોડિયમ લીધેલું પાણી લીધેલું બરાબર છે અને NaOH અને H2 બતાવ્યા તો H2 મેં તમને કીધું એમ કે H સ્વરૂપે ના દર્શાવી શકાય બરાબર અણુ સ્વરૂપે દર્શાવેલું મેં H2 દર્શાવ્યા જેવા H2 દર્શાવ્યા એટલે ફરી પાછી અસંતુલન થયું અસંતુલન થયું એટલે મેં બે H જોઈએ છે એટલે એમ બે લખી નાખ્યું એટલે અહીં ચાર H થઈ ગયા તો ચાર થયા તો બે વપરાયા અને એક એટલે ત્રણ વપરાયો બરાબર છે એટલે કે એક ખૂટ્યો બરાબર એટલે કહેવાનો મતલબ મારે બે અહીં લખવા જેવા કારણ કે બે OH બે H2 બધું ભેગા થાય બે H2 બની જાય બે એની વધ્યા એટલે મેં બે એટલે સોડિયમની આ રીતે બરાબર પાણી સાથેની પ્રક્રિયા કરવી હોય એટલે બે સોડિયમના પરમાણુ આપણે લેવા પડે અને બે અણુ પાણી ન લે તમે આ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પાણી બનાવી શકો છો કહેવાનો મતલબ તમને જો અણુસૂત્ર આવડતા હશે સાચા લખશો તો પ્રક્રિયકોને નિપજમાંથી એક એવી પ્રક્રિયક કે નિપજ હશે એ તમને સેટિંગ કરવામાં મદદ કરે છે એટલે કે આ પ્રશ્નોમાં જો ત્રણે ત્રણ પ્રશ્નો તમને વ્યવસ્થિત સમજાયેલા છે નોટમાં ખાસ એની નોંધ કરવી અને રાસાયણિક પ્રક્રિયા તમારે લખવી બરાબર છે પછી પ્રશ્ન ત્રણ છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા ભૌતિક અવસ્થા તો ભૌતિક અવસ્થાઓ શું છે બરાબર છે મેં તમને આગળ કીધું હતું કે આ બધાને આપણે ભૌતિક અવસ્થા છે ભૌતિક અવસ્થા યાદ રાખી તમે છેક ધોરણ નવ દસમાં નવમામાં છઠ્ઠામાં સાતમામાં ભણેલા છો ભૌતિક અવસ્થા કાંતો ઘન હોય કાંતો પ્રવાહી હોય કાંતો વાયુ હોય હવે આના સિવાયની એક અવસ્થા તમારે વધારે આવશે કે પ્રવાહી દ્રાવણ પ્રવાહીનું દ્રાવણ એ પછી અમે ગમે તે હોય બરોબર એટલે કે ટૂંકમાં એક એસ છે એક એલ છે એક જી છે અને એક ક્યુ એક્વસ એટલે કે આ ચાર પ્રકારની સંજ્ઞાઓ જોવા મળે છે આ ચાર પ્રકારની સંજ્ઞાઓ લઈ આપણે પ્રશ્ન ત્રણ છે એને તમારે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનો છે એટલે ફરી પાછો એક પ્રક્રિયા તમને આપેલી છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ સાથે બરાબર પાણીના દ્રાવણમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બને છે એટલે તમને આ ભૌતિક અવસ્થા ઉપરથી સમજાવું કે બેરિયમ ક્લોરાઇડ બરાબર બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 બરોબર છે બેરિયમ ક્લોરાઇડની બરોબર સોડિયમ સલ્ફેટ સાથેની અને સોડિયમ સલ્ફેટને Na2SO4 જો આ સમીકરણ તમને અણુસૂત્ર આવડતા હશે તો જ સમીકરણ લખી શકો બે ચાર વખત તમે પુનરાવર્તન કરતું જાઓ આ ચેપ્ટરનું એટલે તમને આવડી જશે એટલે બેરિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ એના સાથેની પ્રક્રિયા કરીએ તો બને છે આપણે બેરિયમ સલ્ફેટ બને શું બને બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 બરોબર છે અને બીજો સોડિયમ ક્લોરાઇડ બરોબર એની જોડે આપણે NaCl ચલો આ મેં લીધું તો આ શું કહે છે પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે મેઇન વસ્તુ એક ક્યુ લખીએ છીએ આપણે એક્વસ અને આ એક ક્યુ અને આ છે ને સોલિડ મલ્સ બરાબર અને આ એક ક્યુ સ્વરૂપે મને પ્રાપ્ત થતું જોવા મળે છે એટલે આ ભૌતિક પરિસ્થિતિ છે બરાબર આ ભૌતિક પરિસ્થિતિ દર્શાય હવે એનું સમીકરણનું સંતુલન કરી આપણે બરાબર Ba1 છે Ba1 છે SO4H છે SO4H છે બરાબર ટ્વાઇસ Na છે અને આ બાજુ અને Cl એટલે આ ટ્વાઇસ NaCl કરીએ એટલે સમીકરણનું સંતુલન થઈ ગયું સમીકરણનું સંતુલન કર્યું બેરિયમ ક્લોરાઇડને સોડિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ મળે છે ભૌતિક અવસ્થા પાણી બનાવેલું દ્રાવણ પાણીમાં બનાવેલું દ્રાવણ અદ્રાવ્ય ઓક્સિડ અદ્રાવ્ય અવક્ષિત ઘન સ્વરૂપે અને નીચે પ્રવાહી બરાબર મીઠાનું દ્રાવણ આપણને પ્રાપ્ત થાય છે બરાબર એ મસ્ત જો તમને સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું એ તમારે નોટમાં નોંધી એને તૈયારી કરવાની છેલ્લું પ્રશ્ન છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ એટલે પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ એટલે જો બેઝની એસિડ સાથેની પ્રક્રિયા દર્શાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે હવે સમીકરણ તો તમને આવડે પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે એક્વસ કહીશ બરાબર એમાં HCl એ પણ એક્વસ સ્વરૂપે લેવાનું છે આની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ NaH અને Cl આ બે જ કહેવાય એસિડ કહેવાય અને પછીના ચેપ્ટરમાં આવશે રાસાયણિક પ્રક્રિયા થઈ તમારે જો NaCl ઓક્સિડ સ્વરૂપે મળે છે અને પાણી એ લિક્વિડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે મીઠું ટૂંકમાં ગુજરાતી કહીએ બરાબર એટલે જો તમારા ભૌતિક અવસ્થાઓ સમીકરણ સંતુલિત કરી એક એને એક Cl NaCl HOH બરાબર એટલે આમાં કંઈ સંતુલન કરવાની જરૂર છે નહીં બરાબર છે એટલે આ વિડીયોની અંદર જો તમને આ ચેપ્ટરના બે વિડીયો બનાવીશ એક તો આ રાસાયણિક પ્રક્રિયા એટલે શું સમજાવ્યું મેં તમને આપણી આજુબાજુ ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે બરાબર હવે એ પ્રક્રિયાઓનું સમીકરણ શું થાય બરાબર પ્રક્રિયકો એટલે શું નિપજ એટલે શું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાન
બરોબર છે, તાપમાનમાં ફેરફાર થતો હોય, બરોબર, નવા વાયુ ઉત્પન્ન થતા હોય, બરોબર છે, કથા રંગમાં ફેરફાર થતો હોય, એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે અવસ્થામાં ફેરફાર થાય, રંગમાં પરિવર્તન થાય, વાયુ ઉદ્ભવ થાય કે તાપમાનમાં પરિવર્તન થાય, એટલે આ રાસાયણિક પ્રક્રિયા બની કહેવાય. અને એને તમારે સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું હોય તો પ્રક્રિયકનો જે ગુજરાતી નામ છે એને તમારા અણુસૂત્રમાં રૂપાંતર કરવા પડે અને નિપજો મળે છે. અને બીજો કયો ટોપિક સમજાવ્યો તમને? સમતોલન કરવું. સમતોલન કેમ કરવું? દળ સંચયનો નિયમ, કે જેટલા પ્રક્રિયકના પરમાણુ હોય એટલા જ નિપજના પરમાણુ હોવા જોઈએ, એટલે એને સમીકરણ સંતુલિત કરી કહેવાય. અને આપણે પહેલું જે સ્વાધ્યાય હતું, બરાબર, એના બધા જ પ્રશ્નો મેં તમને વ્યવસ્થિત સમજાવેલા છે. બીજા વિડીયોમાં આપણે એક જ વિડીયોમાં આખા પ્રકારો જે છે, યોગશીલ છે, પછી વિઘટનની પ્રક્રિયા છે, પછી ઓક્સિડેશન છે, રિડક્શન છે, એક વિસ્થાપન છે અને બે વિસ્થાપન, એમ પાંચ પ્રક્રિયાઓ છે, એની તમને સમજૂતી આપીશું.